ભગવાન શિવનો આ ચમત્કારી મંત્ર જીવનની તમામ મુશ્કેલીઓ કરે છે દૂર. શિવ પુરાણમાં પણ છે વર્ણન, દેવતાઓને પણ મળે છે દુઃખમાંથી મુક્તિ સર્વશક્તિમાન ભગવાન શિવના આ સ્તોત્રના ધાર્મિક મહત્વ અને મહાન ઉપાયો વિશે જાણવા માટે આ લેખ વાંચો. જેના જાપ કરવાથી માત્ર મનુષ્યની જ નહીં પરંતુ દેવતાઓની પણ સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવની પૂજામાં લિંગાષ્ટકમનો પાઠથી થશે અને લાભ મનુષ્યની જ નહીં દેવતાઓની સૌથી મોટી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શિવ પુરાણમાં શિવલિંગની પૂજા માટે લિંગાષ્ટકમના મહત્વનું ગણાવ્યું. સુખ અને દુઃખ એ જીવનના બે પાસાઓ છે, જ્યાં સુખના દિવસો આવી રીતે પસાર થઈ જાય છે ત્યાં ક્યારે સમય પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ રહેતો નથી. જ્યારે દુઃખના દિવસો ઘણા લાંબા લાગે છે, ઘણી વખત એવું લાગે છે કે જીવનમાં સમસ્યાઓ સ્થિર થઈ ગઈ છે અને બધી બાજુથી માત્ર સમસ્યાઓ જ આવી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિ હાર માની લે છે અને સમસ્યાઓમાંથી બહાર આવવા માટેના તમામ પ્રયાસો કરીને નિરાશ થઈ જાય છે, ત્યારે તે સમસ્યાઓમાંથી બહાર આવવા માટે અનેક પ્રકારના ઉપાયો પણ અપનાવે છે. પરંતુ જો સર્વશક્તિમાન ભગવાનની પૂજા કરવામાં આવે તો પણ સૌથી મુશ્કેલ સમય દરેક સમસ્યાનો સામનો કરીને જીતી શકાય છે. લિંગાષ્ટકમના પાઠનું ધાર્મિક મહત્વ. હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શિવની પૂજામાં લિંગાષ્ટકમનો પાઠ કરવાથી સાધકને જીવનના દરેક ક્ષેત્રમાં શુભ અને સફળતા મળે છે. લિંગાષ્ટકમના પાઠથી તેમના જીવનમાં દરેક શુભ કાર્ય થાય છે. મહાદેવનો આ મંત્ર જીવન સંબંધિત 8 પ્રકારના દુઃખ અને દરિદ્રતાને દૂર કરે છે અને ભગવાન ભોલેનાથ પોતાના ભક્તને જ્ઞાન, બુદ્ધિ, સુખ, ધન, સંપત્તિ, સન્માન અને મોક્ષ આપે છે. જો તમે તમારા પારિવારિક જીવન, કારકિર્દી વગેરેમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમને લાગે છે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે તો ભગવાન શિવના લિંગાષ્ટકમનો પાઠ તમને બધી સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે. આ પાઠ અત્યંત ચમત્કારી અને શક્તિશાળી માનવામાં આવે છે. શિવ પુરાણમાં શિવલિંગની પૂજા માટે લિંગાષ્ટકમ કહેવામાં આવ્યું છે. તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે એવું માનવામાં આવે છે કે જો શિવલિંગ પર જળ અને બેલપત્ર અર્પિત કરીને લિંગાષ્ટકમ સ્તોત્રનો નિયમિત પાઠ કરવામાં આવે તો વ્યક્તિને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. સ્તોત્ર ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પાઠ કરવાથી તમામ પરેશાનીઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને ખરાબ સમયનો પણ અંત આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય. જો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી તો તમે લિંગાષ્ટકમ સ્તોત્રનો પાઠ કરી શકો છો. ભગવાન શિવને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. શિવજી દેવતાઓના દેવ છે, તેમની કૃપાથી દરેક દુઃખ એક ક્ષણમાં દૂર થઈ જાય છે. એક ધાર્મિક માન્યતા છે કે ખૂબ દેવતાઓ પણ શિવ લિંગાષ્ટકમના પાઠથી ભગવાન શિવની સ્તુતિ કરે છે. મુશ્કેલીઓ દૂર કરવાનો મંત્ર જીવનમાં ઘણી વખત વ્યક્તિ કેટલી એવી સમસ્યાઓમાં ફસાઈ જાય છે કે લાખ પ્રયત્નો પછી પણ તેમાંથી બહાર નીકળી શકતો નથી. જો તમને પણ એવું લાગે છે કે તમે
કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છો અને તમારી સમસ્યાઓ ઓછી થવાને બદલે વધી રહી છે, તો મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે ખાસ કરીને શ્રાવણમાં લિંગાષ્ટકમનો પાઠ કરવો જોઈએ એવી માન્યતા છે કે શિવ ઉપાસનાનો આ ઉપાય કરવાથી શિવ ભક્તના તમામ કષ્ટ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંત્રથી તમામ દોષ દૂર થશે. ભગવાન શિવની પૂજામાં ભગવાન શિવની કૃપા વરસાવનાર લિંગાષ્ટકમ મંત્ર વિશે એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં જો નીચે આપેલા મંત્રનો દરરોજ પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે જાપ કરવામાં આવે તો વ્યક્તિના 8 પ્રકારના દોષ દૂર થાય છે. દૂર થઈ ગયા અને ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા તેમના પર રહે છે. અષ્ટદલો પરિવેષ્ટિક લિંગમ સર્વસ્મૂર્ધવકરણ લિંગમ અષ્ટાદિદ્રવિનાશિત લિંગમ તત્પ્રણામામિ સદાશિવલિંગમ.